जिनका बहुत ही बिजी शेड्यूल, बहुत सारी स्कूल जिनकी सूरत में चलती है, ऐसे मिस्टर जयसुख भाई कथीरिया सर, मैं वैशाली मैम को बताऊंगी कि उनका भी सम्मान करें, एक बार जोरदार ताली। थैंक यू सर। आईटी फील्ड में आप यहाँ पे उपस्थित हो, शायद आपने सभी स्टॉल्स नहीं देखे लेकिन बहुत सारे लोगों ने इनको विजिट किया है। उसी तरह से जी शैलेश भाई, जो स्टाफ प्योर स्किल का है, उन सभी को सम्मानित करना चाहते हैं क्योंकि आप सब जानते हो और हम भी जानते हैं कि एक अकेला इंसान कुछ नहीं कर सकता। प्योर स्किल का पूरा स्टाफ लगभग 30 दिन से भी ज़्यादा कड़ी मेहनत के बाद में आज इनका इतना सक्सेस मिला है, तो मैं शैलेश भाई को बताऊंगी कि वो सारे स्टाफ को सम्मानित करें, सभी स्टाफ नाम के। ओके, इवेंट विषे लगभग जूना स्टूडेंट ने खबर है कि छेल्ला 6 वर्ष थी आपणे आपणा सेंटर में करता था, आ वक्ते आपणे मोटा प्लेटफॉर्म पर आव्या छे। कदाच नहीं बोलीस, 101% आवता वर्षे आना करता मोटा पाये अने वधु सारी रीते आपणे लोको आवीशुं एवी मने आशा छे। अत्यारे जे स्टूडेंट छे ए मे बी शायद आवता वर्षे सीनियर थई जशे, तो अत्यारथी तमने इन्विटेशन आपू छूं के आवता वर्षे तमारे आवानुं छे, जेथी करीने तमे जुनियर स्टूडेंट ने प्रोत्साहित करी शको। आवशो बधा? हाथ ऊंचो करो। फोटो पड़ी गयो तो बधाए आवानो। ओके, तो आ इवेंट ने सक्सेस करवा माटे घणा बधाए मेहनत करी छे, बराबर, तो एना माटे एक एक करीने आपणे बधाने सन्मानित करीशुं। वैशाली मैडम ए लोकोने सन्मानित करशे, हुं नाम तो बोलता जाऊं छूं। पहेलुं नाम छे खुशबू मैडम, खुशबू पटेल। खुशबू मैडम, सभी प्योर स्किल की फैकल्टी स्टेज के पास में आ जाए, बधा स्टाफ મારી પાસે આવી જાય, સોફા પાસે। ખુશી મેડમ આગળ આવી જાય, તાળીઓથી વધાવી લઈશું એમને આપણે। થેન્ક યુ ખુશી મેમ। બીજું નામ છે જિગ્નિલ સર, થેન્ક યુ ફોર યોર સપોર્ટ એન્ડ કોઓર્ડિનેશન। ત્યાર પછી નિમિષા મેડમ, નિમિષા કાલીવાડા। થેન્ક યુ નિમિષા મેડમ, તાળીઓ નડી સંભળાતી ભાઈ। હવે ત્રીજું જે નામ છે એ બહુ સ્પેશિયલ છે, તમને બધાને પણ અનુભવ છે, નહી સંભળાયું મને? ઓકે, થોડી હિંટ આપો। સંજયભાઈ, થેન્ક યુ સંજયભાઈ।
ઓકે, ઇવેન્ટનું ઘણું બધું કામ સંજયભાઈએ ઇનહાઉસ કર્યું છે, સ્ટેન્ડીથી લઈને બેનરથી લઈને દોડધણ જે બધું કામ કર્યું છે, તો ફરી વાર એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. થેન્ક યુ. નેક્સ્ટ ફેની મેડમ, કોર્ડિનેટર, પ્રોજેક્ટ જે આપણી ઇવેન્ટ હતી એનું કોર્ડિનેશન કરવાનું, સ્ટુડન્ટ સાથે કોલેજને કોન્ટેક્ટ કરવાનો, એ બધું કામ ફેની મેડમે કર્યું છે. થેન્ક યુ મેડમ. નેક્સ્ટ યશ સર, યશ અસ્તિ, યશ યસ સર, યસ સર પ્લીઝ. ઓકે, બે મિનિટ. સ્ટુડન્ટ આઈ કાર્ડ બહારના સ્ટુડન્ટને કોર્ડિનેટ કરવાનું કોલેજીસના, એટલે કે આપણા ઇનહાઉસ સ્ટુડન્ટને કોર્ડિનેટ કરવાનું, કોન્ટેક્ટ કરવાનું, બેચીસમાં જઈને ટેકનોલોજીસ કન્ફર્મ કરવાની, આ બધું કામ યસ સર તરફથી છે. રાઈટ, સોશિયલ મીડિયાનું કામ મોસ્ટ ઓફલી. રાઈટ, થેન્ક યુ. નેક્સ્ટ રાહુલ સર, એડમિન સર. ચિંતન ભાઈ, ઉનકા
ઇવેન્ટ માટે આપણે બે કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરી છે ઓનલાઈન વોટિંગની કેટેગરી, એમાં આપણી પાસે ત્રણ વિનર હશે, એક બે અને ત્રણ નંબર આ રીતે. બીજી કેટેગરી છે જે એક્સપર્ટ આપણી સાથે હતા ચિંતન સર અને વિરલ સર, રાઈટ. તો સેકન્ડ કેટેગરીમાં પણ એક અને બે આ રીતે બે પોઝિશન, રાઈટ. ચિંતન સરનો પરિચય આપી દઉં. ડૉક્ટર ચિંતન પાઠક એડવોકેટ છે. અત્યારે જે બુક ફેર થયો એમણે આપણે પોતાની બુકનું ઇન્ડિગ્રેશન પણ કર્યું છે, તો અને હું કોંગ્રેચ્યુલેશન કરીશ. સાયબર સિક્યુરિટી કન્સલ્ટન્ટ છે, સાયબર કેર ક્લિનિક આ નામથી પોતાનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, અને લોકો એમને સાયબર ડૉક્ટર તરીકે પણ ઓળખતા છે. જે રીતે આપણે કોઈ પછી કોઈ ગાઈડલાઇન નથી તો આપણે ડૉક્ટર પાસે જઈએ, તો તમારે મારે બધા આપણે સાયબર સિક્યુરિટી ભણીએ છીએ, કોઈ તકલીફ હશે તો આપણે સાયબર ડૉક્ટર પાસે જઈએ. ચિંતન સરે એલએસએમનું કમ્પ્લીટ કર્યું છે બીએનએસયુમાંથી, એલએલએમ કમ્પ્લીટ કર્યું છે જીટી ચોકસીમાંથી, અને સાથે સાથે એમણે પીએચડી કમ્પ્લીટ કર્યું છે બીએનએસયુ, પીએચડી સાયબર સિક્યુરિટી, રાઈટ. એઝ અન એડવોકેટ એ પોતાનું ફોર્મ ચલાવે છે ડૉક્ટર ચિંતન પાઠક એન્ડ એસોસિએટ્સના નામથી. પારુલ ભગોડિયામાં એઝ અ એડજન્ટ લેક્ચરર છે, સાથે સાથે જીટી ચોકસીમાં પણ વિઝિટ કરે છે, રાઈટ. તો આ આપણા હતા ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ નંબરના જજ. બીજા જજ છે આપણા વિરલ સર, રાઈટ. એમના વિશે બીજે શબ્દ જણાવ કરે, એમણે એમનું એમએસસી આઈડી કમ્પ્લીટ કર્યું છે લંડનથી, રાઈટ. એટલે તમે એવું બોલી શકો કે અમે ઇન્ટરનેશનલ ફેકલ્ટી પાસે કોચિંગ લઈએ છીએ. ઓવરઓલ લગભગ 15 વર્ષનો એક્સપિરિયન્સ છે અમને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને એપ્લિકેશન ડેવલપમેન્ટમાં. જે રીતે આપણે ગ્રુપ ઓફ કંપનીઝ નામ આપ્યું છે પ્યોર સ્કિલનું, ત્રણ કંપની, પ્યોર સ્કિલ આઈટી ટ્રેનિંગ એકેડમી, પ્યોર સ્કિલ ઇન્ફો સોલ્યુશન અને બેન્કિંગ એન્ડ ફિનાન્સ એકેડમી. તો જે ઇન્ફો સોલ્યુશન વાળો પાર્ટ છે એ વિરલ સર, યશ પેની મેડમ લીડ કરે છે, મોસ્ટ પ્રોબેબલી વિરલ સર દ્વારા હેન્ડલ કરવામાં. તો બીજા જજ તરીકે આપણે હતા વિરલ. તો આપણે એમનો આભાર વ્યક્ત કરીશું કે એમનો કિંમતી સમય આપણા માટે આપ્યો, સ્ટુડન્ટને પ્રોત્સાહિત કર્યા. તો થેન્ક યુ સર, તાળીઓથી આપણે એમને વધાવી દઈશું. ઓકે, તો હવે ઘરે જાઓ. એના નામ એનાઉન્સ કરીશું, રાઈટ. જે રીતે મેં તમને જણાવ્યું કે ઓનલાઈન વોટિંગ માટે આપણી પાસે ત્રણ પોઝિશન્સ છે, તો સૌથી પહેલા હું નામ બોલીશ. થર્ડ રેન્ક કે જેને થર્ડ હાઈએસ્ટ વોટ મળ્યા છે, બરાબર. આપણે વિનર અનાઉન્સ કરીએ એ પહેલા ચિંતન સર આટલો બહોળો અનુભવ ધરાવે છે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ ક્રાઇમ બાગ બ્રાન્ચ સાયબર સિક્યુરિટી સાથે કામ પણ કરે છે. તો રિક્વેસ્ટ કરીશ કે એમનો એક્સપિરિયન્સ શેર કરે છે એમનો પ્રોજેક્ટ કેવા રહે છે. ચિંતન સર થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ, પ્યોર સ્કિલ સ્પેશિયલિસ્ટ શાહ મેડમ, જેટલા બી મહાનુભાવો આજે હાજર છે બધા, ખાસ કરીને ફેકલ્ટી મેમ્બર અને ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. સૌથી મહત્વની બાબત એ છે કે આજે કોઈ વિનર છે કે કોઈ લૂઝર છે એવું નથી, એટલે રાઈટ. એવરીવન ઇન ધેર બેસ્ટ, બધાએ પોતાનું બહુ સારું કર્યું છે, બધાએ પોતાના લેવલથી બેસ્ટ આપવાની કોશિશ કરી છે. ધ પર્પઝ ઓફ ધીસ ઇવેન્ટ ઇઝ દેટ કે એટલીસ્ટ તમે જે ટેકનોલોજી છે ટેકનોલોજીનો ઇનોવેટિવ યુઝ કેવી રીતે કરતા હતા, રાઈટ.
ઘણી વાર મારા સેશનમાં કહેતો હતો લેક્ચર્સમાં કે ભાઈ વી આર નોટ યુઝિંગ ટેકનોલોજી બટ ટેકનોલોજી ઇઝ યુઝિંગ અસ રાઈટ. એનો મતલબ એવો થાય છે કે જનરલી અત્યારે જેટલા બી મીડિયા અવેલેબલ છે કે વોટ એવર યુ આર યુઝિંગ, તો એની પ્રોપર તમને જાણ નથી તો એને કારણે ટેકનોલોજી તમારો ઉપયોગ કરતી હોય છે. બટ ધીસ ઇઝ અ ઇવેન્ટ મેન વૈશાલીબેન અને એમના સ્ટાફે જ્યારે મને વાત કરી કે ભાઈ અમે એક ઇવેન્ટ અમે કરવા જઈ રહ્યા છીએ, તો ઇમિડિયેટલી સે યસ ધીસ ઇઝ અ ગુડ ઇવેન્ટ. કેમ? કારણ કે ધીસ ઇઝ અ ફર્સ્ટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ આઈ ઓબ્ઝર્વ ઇન સુરત કે જેમાં છોકરાઓને ઇનોવેટિવ યુઝ ટેકનોલોજી કરવા માટે એન્કરેજ કરવા માટે. સો દેટ ઇઝ અ રિયલી અ ગ્રેટ થિંગ ધેટ પ્યોર સ્કિલ. આપણા પ્રાઇમ મિનિસ્ટર બી કહે છે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, બરાબર, સ્ટાર્ટઅપની વાત કરે છે, એન્ટરપ્રેન્યોરશિપની વાત કરે છે. તો આ એક પહેલું સ્ટેપ છે આઈ થિંક એવું મારું છું પ્યોર સ્કિલનું, કે જેની અંદર એઝ અ એન્ટરપ્રેન્યોર હાઉ કેન યુ વર્ક રાઇટ. તમે આજે કંઈક નવી વસ્તુ તમારું કંઈ પણ તમારો આઈડિયા છે, એ આઈડિયાને તમે ત્યારે પુટ ઓન કરો છો, તો એ આઈડિયાથી તમે આગળ તમારો એક બિઝનેસ તમે શરૂ કેવી રીતે કરી શકો તેમાં પહેલું પગલું છે. તો આઈ એમ રિયલી થેન્કફુલ કે તમને આજે એક બહુ સરસ આ એક સ્ટેપ તમને આપવા માટે યોર સ્કિલ તમે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે. ધ સેકન્ડ થિંગ, જેટલા પણ પ્રોજેક્ટ મેં જોયા, મેં ઓબ્ઝર્વ કર્યા, એમાં મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે બધા એક ટૂલ પર કામ કર્યું હતું અને ટૂલને એક્સપ્લેન કર્યા હતા. તો હું એક્ચ્યુઅલી મેડ ધીસ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ કે જેમાં ટૂલ બેઝ હતું કામ, એ બહુ ખૂબ જ સરસ એ લોકોનું એક્સપ્લેનેશન હતું. પણ પર્સનલી મારું એવું માનવું છે કે જ્યારે તમે ટેકનોલોજી સાથે કામ કરતા હો, સો હાઉ કેન યુ યુઝ ટેકનોલોજી ઇન અ બેનિફિટ ફોર ધ સોસાયટી, તમે સોસાયટીના બેનિફિટ માટે એવું શું કરી શકો, બરાબર છે? અને એ સોસાયટીના બેનિફિટ માટે જ્યારે તમે કોઈ કામ કરો છો વિથ ધ હેલ્પ ઓફ ધ ટેકનોલોજી, ઇટ વિલ ઓલવેઝ મેક અ ડિફરન્સ. તો આપણે જે આજની ઇવેન્ટ છે એનો પહેલો એક એમ કહી દઉં લેસન કે તમે કદાચ હેકિંગના ઘણા બધી વસ્તુમાં જોઈ, સેશન હાઈજેકિંગની જોઈ, પાસવર્ડ ક્રેકિંગ જોઈ, આ દરેક વસ્તુનો આપણે ઇનોવેટિવ યુઝ કરી શકીએ બીકોઝ ધેર આર લોટ ઓફ ઓપોર્ચ્યુનિટી. કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ કર્ણાટકા સ્ટેટની અંદર રિસન્ટલી જે રિક્વાયર 5 લાખ આઈટી સિક્યુરિટી પર્સન ગવર્મેન્ટ પોતાનું આ છે, ખાલી કર્ણાટકા સ્ટેટની અંદર 5 લાખ લોકોને આઈટી સિક્યુરિટી પર્સનની જરૂર છે. તો બાકીને આપણે સ્ટેટની વાત કરીએ તો હું માનું છું કે ઇફ યુ ડૂ યોર કોર્સ થરેલી તો તમારા માટે જરા લોટ ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન ફ્યુચર. તો સાયબર સિક્યુરિટી ઇઝ અ ઇમર્જિંગ એરિયા. હું એમ કહી શકું કે અત્યારે ઇન્ડિયા ઇઝ અ બેબી ઇન ધીસ પર્ટિક્યુલર સાયબર વર્લ્ડ. વી હેવ અ ટ્રમેન્ડસ પોટેન્શિયલ. ઇફ યુ ગો થ્રુ વિથ ધી વર્ડ ઓફ ધી એપીજે અબ્દુલ કલામ સર, 2020 ઇઝ અ યર વેન વી હેવ અ હાઈએસ્ટ યુથ ઇન ઇન્ડિયા રાઈટ. અને આ યુથને જે રાઈટ ડિરેક્શન આપવાનું કામ જે છે એ ઇનોવેટિવ યુઝ છે ટેકનોલોજીનું. અને હું એવું માનું છું કે પ્યોર સ્કિલે આ ખૂબ જ સરસ કામ કર્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે જેની અંદર લોકોએ આટલા બધા લોકોને સાંકળવાની કોશિશ કરી. નવ બીજી એક ઓબ્ઝર્વેશન મારું એવું હતું કે જેની અંદર આટલા બધા તમે કોલેજ લેવાના છોકરાઓ છે, બધા 10th 12th પછી આવે છે, અને આ બધાની અંદર એક સ્કૂલનું પાર્ટિસિપેશન અંદર હતું આ. અને સ્કૂલનું પાર્ટિસિપન્ટ પણ એવું કે જેની અંદર છોકરાઓ જે 9th સ્ટાન્ડર્ડના હતા, દે આર પ્રેઝન્ટિંગ રિયલી અ વેરી ગ્રેટ મેનર. તો આજે એ 8માં 9માંના છોકરાઓને જ્યારે એક આવું પ્લેટફોર્મ મળે છે, જ્યારે એ સ્કૂલની અંદર અટલ ઇનોવેટિવ જેવી એ લોકોની લેબ ચાલુ થઈ જાય, લેબનો ઉપયોગ આ રીતે ઇનોવેટિવલી થાય છે. જો કોઈ પણ વસ્તુ થાય ઘણા બધા લોકો ક્રિએટ કરતા હોય, પણ જ્યારે એનો તમે ઇનોવેટિવ યુઝ કરો છો ત્યારે એનો મતલબ પૂરો થાય છે. તો આઈ પર્સનલી બિલીવ દેટ કે જે અટલ ઇનોવેટિવ લેબનું જે ઓપનિંગ કર્યું છે જે જીવન ભારતી સ્કૂલમાં, અને જે એના છોકરાઓ પ્રેઝન્ટેશન કરું છે, રિયલી રિમાર્કેબલ. આઈ રિયલી એપ્રિશિએટ ધીસ ગ્રુપ પર્ટિક્યુલરલી. This is actually New India, what we are talking about. So New India ની જે વાત આપણે વારંવાર કરીએ છીએ, ન્યુ ઇન્ડિયા કેવો હોવું જોઈએ? ઇનોવેટિવ હોવું જોઈએ. ન્યુ ઇન્ડિયા કેવો હોવું જોઈએ? એન્ટરપ્રેન્યોર વાળો હોવું જોઈએ. ન્યુ ઇન્ડિયા કેવો હોવું જોઈએ? કે બીજાને ગાઈડ કરી શકીએ, સોસાયટીને બી ગાઈડ કરે, લેબને આપણે લીડ કરી શકીએ છીએ. તો આઈ એમ રિયલી થેન્કફુલ. અને મેં કહેવું તો કીધું તમને તેમ કે તમારા માટે સાયબર સિક્યુરિટી એરિયા ઓર એની ઇનોવેટિવ ફિલ્ડ ઇઝ રિયલી વેરી પ્રોમિસિંગ. અને તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં કામ અત્યારે ભણો છો, એ ઇન્સ્ટિટ્યૂટ તમને આ ખૂબ જ સારું પ્લેટફોર્મ આપ્યું છે, તો તમારે એનો મેક્સિમમ તમે ઉપયોગ કરો એવું ઈચ્છું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો ઓનલાઈન વોટિંગમાં 3rd પોઝિશન જેને મળે છે એ ટેકનોલોજીનું નામ બોલું છું. નામ બોલું છું કે જે પણ કેન્ડિડેટ એમાં હતા એને આગળ આવવાનું છે રાઈટ.
ટેકનોલોજીનું નામ છે મધરબોર્ડ કમ્પોનન્ટ. એકચ્યુઅલી આ જે ટીમ છે એ થર્ડ રેન્ક પર આવી છે. ગઈકાલે અમને એવું સાંભળ મળ્યું આ ચારના વોર્ડેથી કે સર અમારે પ્રોજેક્ટ નથી કરો, બિકોઝ પ્રોજેક્ટ લઈ જતા અને ટી ગયો તો થોડું પ્રેશરાઇઝ કર્યું બરાબર, અને ફરી પાછું પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું અને આજે તમારી સમાજ થર્ડ પોઝિશન અચીવ કર્યું. અમિત ઠાકર સર પ્લીઝ. થર્ડ રેન્ક માટે આપણે ટ્રોફી આપીએ છીએ. તાળીઓ. સેકન્ડ જે ટેકનોલોજી છે એ સિક્યુરિટીના કન્સેપ્ટ પર સબ્જેક્ટ છે. સેકન્ડ નંબર છે ફોર સિક્યુરિટી. બાકીની કોમ્પિટિશન વિનાયકશ્રીઓ નિર્ણય જાહેર રીતે સેલેક્ટ થાય પર એમનો નિર્ણય લઈને આવી રહ્યા છે. તમને કેસ પ્રાઇઝ પણ આપવાનું છે. ઓકે, આપણે જે રીતે ડિક્લેર કરેલું હતું કે જે પણ વિનર્સ થશે એને આપણે ટ્રોફી પણ આપીશું અને કેશ પ્રાઇઝ પણ આપીશું, રાઈટ? હવે એક્સપર્ટ સર્વિસના સુપરવિઝન અંદરમાં જે પણ ટેકનોલોજી આગળ આવી છે જે બે પોઝિશન છે એમાં બીજા નંબરની ટેકનોલોજી પહેલાના પૂરું છે. બીજા નંબર પર જે ટેકનોલોજી છે એ છે હોમ ઓટોમેશન.
चिंतन सर पर आपने ट्रॉफी अनायत कर दी है। आरियो धीरज सर अन्य कैश प्राइज आपसे जबी Come with him, we'll give you a platform.
थैंक यू सर, थैंक यू वेरी मच। और आप सबने डिजिटल टीवी, डिजिटल गे और डिजिटल चैनल भी पूरा दिन एंजॉय किया, तो प्योर प्योर से मैं यामिनी बहन सुपड़िया का भी सम्मान करना चाहती हूँ। वैसे तो इस बार बात कर इस डायरेक्टर एंजॉय ये वैशाली की ओर से आपका सम्मान। यस थैंक यू मैम, पूरा दिन प्योर के लिए बच्चे एंजॉय पर चमकते रहे, थैंक यू वेरी मच। अभी वैशाली में बोल सकते तो बोलोगे, हेलो ये पीछे के लोग क्यों जा रहे हैं? पार्टिसिपेट हुए और जिन्होंने बहुत अच्छा पार्टिसिपेट किया दिनभर, इसके साथ साथ अलग अलग कॉलेज के बच्चे एंड स्कूल के बच्चे भी यहाँ इन्वाइट थे और अराउंड 4000 अबाव विजिटर्स ने यहाँ पे विजिट किया है। मैं हमारे प्योर स्किल के सभी स्टूडेंट्स का धन्यवाद करना चाहती हूँ, इसके साथ साथ मैं हमारे प्योर स्किल के सारे स्टाफ मेम्बर्स जिन्होंने रात दिन 3 months तक मेहनत करके इस दिन को और इस इवेंट को इतना सक्सेसफुल बनाया, तो मैं सबको थैंक्स कहना चाहूँगी। साथ साथ में मैं पीना मैम और अमित सर, अमित ठाकर सर जिन्होंने मुझे ये इवेंट साइंस सेंटर में करने के लिए बोला और मुझे बहुत आगे जितनी भी हेल्प मैं बोलूँगी कि जितना भी उनका धन्यवाद करूँ उतना कम है, मुझे बहुत थैंक यू। You can see the result. So ultimately, it is for you.